કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? મારું નામ વિવેક કાંગળ. આજે આપણે ધોરણ 6 ના હિન્દી વિષય વિશે વાત કરીશ. તો હું તમને ધોરણ 6 માં 7 અને 8 હિન્દી અને ઇંગ્લિશ વિષયની વાત કરીશું. તો ગઈકાલે આપણે જોયું કે પાઠ 1 માં જે કહાની છે કોવા ઓર લોમડી, ઓર દૂસરી દો કહાની અમને દેખ લી. એક હે નની જો ચિત્ર દિયા ગયા હૈ ઉસસે બનાઈ કહાની, ઓર એક કોવા ઓર લોમડી ઉસકી કહાની આપકો દેખ લેની થી. અબ હમ દેખેંગે એક વ્યાકરણ કા એક ટોપિક જો આજ હમે પઢના હૈ. સબસે પહેલે હમ દેખેંગે સંજ્ઞા. સંજ્ઞા કિસે કહેતે હૈ, એ વ્યાકરણ કા જો મુદ્દા હૈ વો આજ હમ પઢેંગે. સંજ્ઞા આપ પઢ ચુકે હૈ કે કિસી વસ્તુ, વ્યક્તિ, સ્થાન યા ભાવ કો પ્રગટ કરને વાલે શબ્દ કો સંજ્ઞા બોલતે હૈ. ગુજરાતીમાં તમને સમજાવું તો જ્યારે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ અથવા તો કોઈ પણ સ્થાન હોય અથવા તો કોઈ ભાવ હોય, જો તે દર્શાવેલું હોય અથવા તો તેને જે નામ દ્વારા દર્શાવવામાં આવતું હોય તો તેને આપણે હિન્દીમાં સંજ્ઞા કહીશું. કોઈ પણ વ્યક્તિનું નામ હોય, વસ્તુ અથવા સ્થાન અથવા તો કોઈ પણ ભાવ હોય તો એ પ્રગટ કરને વાલે શબ્દ, મીન્સ કે વો શબ્દ કે દ્વારા અમે વો વ્યક્તિ કા નામ, વસ્તુ કા નામ, સ્થાન પતા ચલતા હૈ તો ઉસે હમ ક્યા બોલેંગે? સંજ્ઞા. તો ઇસકા હો ગયા એક પરિચય હો ગયા. અબ દેખેંગે નીચે દિયે ગયે વાક્યો મે સે જો સંજ્ઞા હૈ ઉસે રેખાંકિત કીજે. તો સબસે પહેલે હમ ઉદાહરણ દેખેંગે. થોડી દેર બાદ ઉસે રામ ઓર શ્યામ મિલે. તો અહીંયા આપણને આ વાક્યમાં બે વસ્તુ દેખાય છે, રામ અને શ્યામ. તો રામ એ એક વ્યક્તિનું નામ થયું અને શ્યામ પણ એક વ્યક્તિનું નામ થયું, એટલે આપણે તેની નીચે અંડરલાઈન કરવાની થશે. જ્યારે કોઈ વ્યક્તિનું નામ, વસ્તુનું નામ, સ્થાન અથવા તો કોઈ આપણા ભાવ હોય, માનો કે કોઈ ખુશ હોય, કોઈ દુઃખી હોય, એવું બધું દર્શાવવું હોય ત્યારે આપણે તે જે શબ્દો દ્વારા દર્શાવવામાં આવતું હોય તેને આપણે સંજ્ઞા કહીશું. જો અહીંયા પહેલો જે પ્રશ્ન છે તે જોઈએ. પૂજન કી પરીક્ષા 5 બજે તક ચલને વાલી થી. પૂજન કી પરીક્ષા 5 બજે તક ચલને વાલી થી. તો યા ક્યાં પૂજન એક વ્યક્તિ હૈ, તો વ્યક્તિ કા નામ હૈ. ફિર પરીક્ષા, પરીક્ષા 5 બજે તક ચલને વાલી થી. તો હમ પૂજન પે અંડરલાઈન કરેંગે. ફિર સબ અંબાજી જા રહે થે, કહા જા રહે થે, તો કે અંબાજી જા રહે થે. તો કોઈ સ્થાન કા નામ અમે બતાયા કે કહા જા રહે થે, તો અંબાજી. તો કોઈ સ્થાન અમે પતા ચલા, તો અંબાજી કા જો સ્થાન હૈ માઉન્ટ આબુ બોલતે આરાસુર. તો અંબાજી જો હૈ વહા જા રહે, તો કોણ વો સ્થાન કા નામ હૈ, તબ હમ સંજ્ઞા બનાંગે. તો ઉસકે નીચે અંડરલાઈન કરેંગે. ફિર થર્ડ પ્રશ્ન, ગુલાબ કા ફૂલ મુજે પસંદ હૈ. તો ગુલાબ હૈ વો ફૂલ કા એક નામ હૈ, તો વો એક સંજ્ઞા હોઈ. ઓર ફૂલ હૈ વો અપને આપ મે એક સંજ્ઞા હૈ, નામ હૈ. વસ્તુવાચક, વસ્તુ કોઈ હૈ, ફૂલ એ કોઈ વસ્તુ હૈ, તો ઉસે હમ સંજ્ઞા બોલેંગે. ચાલ, હિમાલય કી ચઢાઈ બહુત કઠિન થી. તો હિમાલય હૈ વો પર્વત કા નામ હૈ, તબ હમ હિમાલય કે નીચે અંડરલાઈન કરેંગે, ક્યુંકિ હિમાલય હૈ કોઈ પર્વત કા નામ હૈ ઇસલિયે. તો કોઈ ભી નામ હો જિસ નામ સે હમ ઉસે પુકાર સકે, જિસ નામ સે હમ ઉસે પહેચાન સકે, ઉસે બોલતે હૈ સંજ્ઞા. આજ બિલ્લી સારા દૂધ પી ગઈ. તો બિલ્લી હૈ વો એક પ્રાણીવાચક નામ હૈ, ઓર ઉસકે સાથ દૂધ હૈ વો દ્રવ્યવાચક સંજ્ઞા હૈ. તો સંજ્ઞા કે આધાર પે હમ બોલ સકતે હૈ કે કિસી વસ્તુ, વ્યક્તિ યા સ્થાન કા ભાવ દિખાઈ દે તો ઉસે હમ ક્યા બોલતે હૈ સંજ્ઞા. તો એ અમારા સંજ્ઞા કા ટોપિક હો ગયા, ઉસકે થોડે બહુત ઉદાહરણ દેખ લેતે હૈ. અબ યહાં દેખીએ પાઠ 2 માં પ્રશ્ન નંબર 7. નીચે દી ગયે ચોરસ મે સે ઉદાહરણ કે અનુસાર સંજ્ઞા બનાવીએ. ઉદાહરણ કે અનુસાર સંજ્ઞા બનાવીએ. જે ઉદાહરણ આપેલું છે
तेना आधारे आपणे संज्ञा ना कोष्टकमांथी गोतीने लखवाना थशे। तो सौ प्रथम तो फूल, तो फूल अमे मिला तो फूल एक संज्ञा से नाम से, तो फूल का प्रयोग करेंगे वाक्य प्रयोग, तो यह फूल सुंदर है ऐसा हम कर सकते। तो इस तरह से हम कोष्टक में देख सकते हैं कि कितने हमें मिलते हैं संज्ञा। तो सबसे पहले हमने फूल देखा, फिर ऊपर की जो तीन लाइन है उसमें हम देखेंगे कमल, क्या है कमल, तो कमल को हम देखेंगे कि कमल का फूल बहुत सुंदर है, कमल का फूल बहुत सुंदर है। फिर है उसके नीचे सागर, तो सागर क्या है, तो सागर कोई व्यक्ति का नाम है, तो सागर मेरे भाई का नाम है ऐसा वाक्य प्रयोग करेंगे। फिर भारत क्या है, भारत, तो भारत क्या है, तो हमारा देश है, तो देश को पहचानने के लिए हम संज्ञा का उपयोग करते हैं, नाम का उपयोग करते हैं, तो भारत ऐसा नाम बनाएंगे। नीचे देखेंगे तो मालती मिलता है हमें, मालती, तो मालती वो एक लड़की का नाम है और वो नाम है इसलिए उसे हम क्या बोलेंगे, तो संज्ञा बोलेंगे। तो आज हमने देखा कि संज्ञा क्या होती है, कि जो कोई भी नाम हो जेनु पण एक व्यक्ति स्थान वस्तु कोई नु जारे तमे नाम राखो छो तेने बोलावो माटे जे शब्द नो प्रयोग करो छो ते शब्द ने हिंदी मा संज्ञा कहेवाय छे। तो हवे बधाने समझाई गयु छे, तो तेना पछी हवे आपणे भाषा सज्जता का मुद्दा देखेंगे। इन वाक्यों को पढ़िए, चित्र छे जोवानु छे ने नीचेना वाक्य वाचवाना छे। लक्ष्मी आज स्कूल क्यों नहीं गई, तो लक्ष्मी आज स्कूल क्यों नहीं आई, शिक्षिका ने पूछा। वाह गुड़िया तो बहुत अच्छी बनी है, किशन ने कहा हाँ बेटी मैं तुम्हें खिलौने बनाना जरूर सिखाऊंगा। चौथा वाक्य, क्यों वहां कोई तकलीफ है, तो हमने इस वाक्य का परिचय लिया। तो सबसे पहले एक शिक्षिका पूछती है लक्ष्मी को कि तुम स्कूल क्यों नहीं आई, तो तुम देख सकते हो कि वहाँ अवतरण चिन्ह जैसे चिन्ह थे, जिसे गुजराती में अवतरण चिन्ह बोलते हैं, और प्रश्ना चिन्ह भी है, और नीचे भी देख सकते हैं विराम चिन्ह है, पूर्ण विराम है, तो वो सब जो चिन्ह है वो चिन्हों का हम परिचय में लेते हैं। अभी किसी भी भाषा को बोलते पढ़ते और लिखते समय अर्थ को स्पष्ट करने के लिए वाक्यों के बीच या अंत में थोड़ा रुकना पड़ता है। इस रुकावट का संकेत देने वाले लिपि चिन्ह को विराम चिन्ह बोलते हैं, क्या बोलते हैं, विराम चिन्ह। तो हम विविध प्रकार के जो चिन्ह है उसको उसकी पढ़ाई करेंगे। तो सबसे पहले हम विराम चिन्ह पढ़ते हैं। विराम लेने के लिए जारे पण कोई भाषा तमारे बोली होय त्यारे तमारे तेने निश्चित समय थोड़ूक रोकावु पड़े, बोलती वक्ते अथवा तो लखती वक्ते तमारे थोड़ूक अटकावु पड़े। तो अटकावा माटे जे शब्द जे सिम्बोल नो उपयोग थाय छे तेने कहेवामां आवे छे विराम चिन्ह। जे चिन्ह नो उपयोग थाय तेने शुं कहेवाय, विराम चिन्ह। विराम चिन्ह के बारे में देखते हैं। पहला है पूर्ण विराम, मीन्स फुल स्टॉप। इसका प्रयोग वाक्य पूर्ण होने पर होता है, जारे पण वाक्य पूरु थई जाय छे अने तमारे त्यारे पूर्ण विराम मुकवानो होय छे। पूर्ण विराम मेकवाथी आपणने ख्याल आवे छे कि भाई वाक्य थाय छे पूरु। मोहन ने पत्र लिखा, ऐसे जो ऊभी लीटी नो छे जे तेने हिंदी मां ऊभी लीटी करवामां आवे छे, जारे गुजराती मां मात्र टपकू करवामां आवे छे। सीता स्कूल नहीं गई, तो ये जो वाक्य है वो खत्म हो गया, इसलिए यहाँ पे हम कौन सा बनाएंगे, पूर्ण विराम रखेंगे। फिर आता है अल्प विराम, मीन्स कोमा। अल्प विराम का प्रयोग वाक्य में थोड़ा रुकने का संकेत देते हैं। और देखिए राम सीता और मोहन घर गए, रोको मत जाने दो, तो जो विराम चिन्ह है अल्प विराम, तो अल्प विराम को हम कोमा बोलते हैं। जारे पण आपणे थोड़ूक वाक्य में रोकावू होय अथवा तो त्यारे थोड़ूक रोकावानू होय त्यारे आपणे अल्प विराम नो उपयोग करीए छीए। समझाय छे,
तो आ बदा चिन्हों तमारे खास याद रखवाना छे। पछी आवे प्रश्नवाचक चिन्ह, मार्क ऑफ इंटरोगेशन, एटले के प्रश्नार्थ चिन्ह। किसी व्यक्ति से कोई जानकारी प्राप्त करने हेतु उपयोग में लिए जाने वाले वाक्य के अंत में प्रश्नवाचक चिन्ह लगाया जाता है। तो आनो मतलब छे के जारे पण कोई वस्तु नी जानकारी आपणे मेळवी होय त्यारे आपणे प्रश्नवाचक चिन्ह लगाड़वू पड़े। प्रश्न तेने पूछवो पड़े, क्या तुम विद्यालय गए थे, एटले के तमे विद्यालय गया था। तो आवो प्रश्न जारे तमे पूछो त्यारे जे चिन्ह नो उपयोग थाय तेने कहेवाय प्रश्नार्थ चिन्ह, प्रश्नवाचक चिन्ह। पछी आवे छे विस्मयादि बोधक चिन्ह, मार्क ऑफ एक्सक्लेमेशन, एटले के आश्चर्य चिन्ह, आश्चर्य, द्रुणा, सुख, दुख आदि भाव को प्रकट करने के लिए इसका प्रयोग होता है। जैसे अरे, बाप रे, वाह, शाबाश, आहा। तो कोई पण भाव ने जारे आपणे पब्लिश रजू करवो होय, कोई पण भाव छे अथवा तो आपणे कोई पण आपणे आश्चर्य थयुं होय, दुख छे, द्रुणा छे, आवुं थयुं होय, तो तेने आपणे जारे वाक्यमां आपणे रजू करीए त्यारे आपणे विस्मय चिन्हनो उपयोग करवो पड़े छे। उदाहरण जोईए, वाह, आपने तो कमाल कर दिया, अरे क्या हो गया। तो जारे आपणे आश्चर्य थतुं होय त्यारे आनो उपयोग થાય છે। પછી આવે યોજક, હાયપેન, યોજક ચિહ્ન, એટલે કે નાની એવી લીટી, તમે જોઈ શકો છો કે બે શબ્દ વચ્ચે એક લીટો દોરેલો હોય છે નાનો એવો, તો તે છેનો તેનો ઉપયોગ શું છે તો જોઈએ। યોજક ચિહ્ન કા પ્રયોગ સામાસિક શબ્દો કો જોડને કે લિયે હોતા હૈ, જૈસે સુખ દુઃખ, માતા પિતા, પાપ પુણ્ય, દેશ વિદેશ આદિ। जो योजक है उसका प्रयोग कहा होता है, तो योजक नो उपयोग आपणे सामासिक शब्दो, जो सुख अने दुख, माता अने पिता, पाप अने पुण्य, देश अने विदेश, देश के विदेश, आवा सामासिक शब्दो कहेवामां आवे छे। द्वंद समास नो अहींया उपयोग थाय छे, तो आवा शब्दो होय तेनी साथे आपणे योजक नो उपयोग करवो पड़े। पछी छे निर्देशक, डेश, जेने इंग्लिश मां आपणे डेश कहीए छे। तो निर्देशक चिन्ह का प्रयोग वाक्य में बात को स्पष्ट करने के लिए होता है। जैसे मोहन ने अपने मित्रों राकेश, आकाश, अविनाश से रुपए मांगे, तो जारे तमारे बात ने स्पष्ट रजू करवी छे त्यारे तमे डैश नो उपयोग करवो छो। ग्राहक, इस पुस्तक का क्या मूल्य है। दुकानदार, यह 25 रुपये की है। जारे तमे तमारी बात ने स्पष्ट करवाना होय त्यारे तमे डैश नो उपयोग करो छो। પછી આવે કોષ્ટક, એટલે કે બ્રેકેટ, જેને આપણે ગુજરાતીમાં કૌંસ કહીએ છીએ। નીચે કિસી શબ્દ કે અર્થ કો સ્પષ્ટ કરને કે લિયે કોષ્ટક કા પ્રયોગ હોતા હૈ। જો અહીંયા જે વસ્તુ છે, કોઈ વસ્તુ આપેલી હોય, કોઈ શબ્દ આપેલો હોય, એને હજી તમારે થોડી સરળતાથી અથવા તો તેનો બીજો કોઈ શબ્દ હોય તે તમારે મૂકવો હોય અથવા તો પોતાની વાતને સ્પષ્ટ રીતે રજૂ કરવી છે ત્યારે તમે કૌંસનો ઉપયોગ કરો છો। अध्ययन मीन्स पढ़ना, कौंसमा पढ़ना यह क्षेत्र में लाभ देता है, तो अध्ययन है वो हर क्षेत्र में लाभ देता है। विद्यार्थी, विलोम शब्द लिखिए, विद्यार्थी कौन सा शब्द लिखिए, विलोम, वो ब्रैकेट्स में है, फिर शब्द लिखिए, तो हमें क्या हमारी बात स्पष्ट होती है। फिर आता है अवतरण चिन्ह, इन्वर्टेड कॉमास। अवतरण चिन्ह कैसा होता है देखिए, इकहरा, इकहरे अवतरण चिन्ह का प्रयोग किसी के उपमान, रचना या पुस्तक के शीर्षक आदि को उद्धृत करते समय किया जाता है। जारे आपणे कोई व्यक्ति नो उपनाम बोलिए, कोई नी रचना एटले के पुस्तक नो नाम बोलिए, अथवा तो कोई पाठ नो अथवा कोई बुक नो शीर्षक होय तेनो जे टाइटल होय ते बोलता होईए त्यारे आपणे एक इन्वर्टेड कोमा नो उपयोग करीए छीए। जो अहींया एक आपेलू छे इकहरा, तो इकहरा का उपयोग त्यारे थाय छे। दाखला तरीके समझदार नन्ही, पाठ के लेखक शंकर सुल्तानपुरी है, तो समझदार नन्ही जो है वो पाठ नु नाम छे एटला माटे त्यां आपणे इकहरा उपयोग थाय छे। बीजो सूर्यकांत त्रिपाठी का उपनाम निराला है, तो निराला ने बे इन्वर्टेड कोमा छे। पछी दुहरा, एटले के बे इन्वर्टेड कोमा,
किसी व्यक्ति के कथन को मूल रूप में उद्धृत करने के लिए दोहरे उद्धृत उदाहरण के चिन्ह का प्रयोग किया गया है। એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ બોલેલું હોય અને તે બોલેલું તમારે એઝ ઇટ ઇઝ તમારે બોલવું છે। માનો કે હું એમ કહું, ગાંધીજી એમ કહેતા કે સત્ય એ જ મારા ભગવાન છે, તો ગાંધીજી કહેતા હતા કે સત્ય એ જ મારા ભગવાન છે। મારા એટલે કોના ભગવાન? તો કે ગાંધીજીના। એટલે ગાંધીજી જે બોલેલા છે તે જ વાક્યને આપણે સેમ ટુ સેમ બોલવું છે, તો તેને આપણે ઇન્વર્ટ ડબલ ઇન્વર્ટેડ કોમામાં મૂકવું પડે। શાસ્ત્રીજીને નારા દિયા, જય જવાન જય કિસાન, એટલે કે શાસ્ત્રીજી હતા લાલ બહાદુર શાસ્ત્રી, તેને આ નારો આપ્યો હતો જય જવાન જય કિસાન। તો આ બધા વિરામ ચિહ્નોને આપણે પ્રેક્ટિસ કરવાની છે। હવે તમને વાક્યો મેં ઉચિત વિરામ ચિહ્ન લગાવીએ, તો આ તમારે જે આ જે અત્યારે વાક્યો મેં ઉચિત વિરામ ચિહ્ન હે એ તમારે ઘરેથી હોમવર્કમાં કરીને આવવાનું થશે। ઓકે, આ તમારું આજનું હોમવર્ક છે, ધોરણ 6 હિન્દીમાં હોમવર્ક છે કે ઉચિત વિરામ ચિહ્ન લગાઈએ। ફિર આયેગી યોગ્યતા વિસ્તાર, મીન્સ કે જો નીચે હે ઉસમે ક્યા કરના હે હમે, તો કે ચિત્ર સે વો પાઠ કો હમે ભરના હે ઓર ઉસકે બારે મેં લખન લિખના હે। फिर बाद में निम्नलिखित कविता का गान करवाइए, तो फिर गान करना है। तो ऐसी इस तरह हमने ग्रामर का जो टॉपिक है, जो व्याकरण है, वो हमने देख लिया। तो आज यहाँ तक रखते हैं, फिर आगे हम एक बरसात का पहला दिन